હસ્તકલા દ્વારા માટી અને પેઇન્ટિંગ દ્વારા ગજબ કળા માટીની મૂર્તિઓ કંડારાથી વડગામ તાલુકાની પંચડા ગામની દીકરી સુમન કંડારિયા દ્વારા માટીમાંથી સુંદર મૂર્તિઓનું સર્જન. કહેવાય છે કે કલાકારની કોઈ જાત હોતી નથી, એ કુદરતી શક્તિના પ્રતાપે આપોઆપ બહાર દેખાઈ આવે છે. ત્યારે કલાઓ અનેક પ્રકારની હોય છે, એમાં હસ્તકલા કરવી એક અતૂટ કળા આશાસ્પદ લાગે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધંધાર પંથકમાં કલાનો સૂરજ ઉગ્યો હોય એવું લાગે છે. ખેલ મહાકુંભથી લઈ અનેક વિવિધ ક્ષેત્રોમાં અહીંથી વિવિધ કળા ક્ષેત્રે અહીંના લોકોએ નામના મેળવી છે. ત્યારે વડગામના ઉત્તરે આવેલું 70 કિલોમીટર અંતરે આવેલ પાંચડા ગામના અને હાલ પાલનપુર ખાતે પશુ દવાખાનામાં નોકરી કરતા વિનોદભાઈ કટારિયા નાના પરિવારની દીકરી સુમન માટીના લુવામાંથી વિવિધ પ્રકારની કળાકૃતિઓ બનાવી પર્યાવરણનું જતન કરતી માટીની મૂર્તિઓ બનાવવાનું અને મૂર્તિઓને નાજુક રીતે વિવિધ મરોડ નવક્ષી કોતરણી કરી આબેહૂબ મૂર્તિઓ બનાવી કંઈક અલગ પ્રકારની પશુ પક્ષીઓ દેવી દેવતાઓની નેતાઓને આબેહૂબ મૂર્તિઓ તૈયાર કરી પાલનપુર સરકારી વાસાહત અને કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનથી લઈ ગણપતિ દશામાની રાધાકૃષ્ણની આંબેડકર એપીજે અબ્દુલ કલામની મગર મોર વિવિધ કલાકૃતિઓ માટીમાં બનાવી છે. ત્યારે હાલ ગણપતિ મહોત્સવ જાહેરમાં ઉજવણી કરી શકાય તેમ ના હોય ત્યારે ગણપતિ ઉત્સવનો ભક્ત દ્વારા અહીંની માટીની ગણપતિની મૂર્તિઓ ખરીદવાનો આગ્રહ રાખે તે ચોક્કસ પર્યાવરણની જાળવણી થઈ શકે છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.